હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે રોકડ પત્રકના શોર્ટ ક્વેશ્ચન કરવાના છે જે ટુ થાઉઝન્ડ થર્ટીનથી ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં યુનિવર્સિટી પેપરમાં પૂછાયેલા છે આ પહેલાં આપણે રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણના શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી રહ્યા છે હવે આપણે રોકડ પ્રવાહપત્રકના શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું કંપનીની રોકાણો અંગેની વિગતો આપેલી છે જેમાં રોકાણો પહેલી એપ્રિલ બે હજાર બારના રોજ એક લાખ પચીસ હજાર છે અને એકત્રીસ માર્ચ બે હજાર તેરના રોજ પાંચ લાખ હજાર છે વર્ષ દરમિયાન પાંચ લાખ ચાલીસ હજારની કિંમતના રોકાણો ખરીદ્યા હતા જેની ચોપડે કિંમત વીસ ટકા પર ખોટથી વેચેલા હતા જેની ચોપડે કિંમતના વીસ ટકા ખોટથી વેચ્યા હતા તમારે શોધવાનું છે રોકાણ પ્રવૃત્તિથી થતો ચોખ્ખો રોખડ પ્રવાહ અને આ ક્વેશન માર્ચ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં પૂછાયેલો છે તો જો સૌથી પહેલા તમારે રોકાણોનું ખાતું બનાવવાનું છે અને રોકાણોના ખાતામાં ઉધાર બાજુ તમારે સૌથી પહેલા લખવાની છે સરુની બાકી ઓકે અને અહીંયા આવશે છેવટની બાકી તમારી પાસે રોકડની શરૂઆતની બાકી છે એક પચીસ અને છેવટની બાકી છે પાંચ પચીસ તો એક લાખ પચીસ હજાર સરુની બાકી અને છેવટની બાકી પાંચ લાખ પચીસ હજાર પહેલા મૂકશું ઓકે ત્યારબાદ તમારે એ જોવાનું છે કે હવે કેટલા રોકાણો આપણે વેચ્યા છે તો જો દાખલામાં તમને કેટલાના રોકાણો ખરીદેલા છે તે આપેલા છે દાખલાની અંદર તમને આપેલા છે ચા પાંચ લાખ ચાલીસ હજારના રોકાણો ખરીદ્યા અને જો રોકાણો ખરીદીએ તો રોકાણ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી થાય તો અહીંયા આવશે બેંક ખાતે ઓકે ખરીદી કેટલા રૂપિયાના રોકાણો ખરીદ્યા છે પાંચ લાખ ચાલીસ હજારના રોકાણો ખરીદ્યા છે હવે સવાલ એવું થાય કે આપણે કેટલાના રોકાણો વેચ્યા છે તમને ખાલી એટલું કીધેલું છે કે વીસ ટકાના ખોટથી વેચેલા છે પણ કેટલા રોકાણ વેચ્યા તે નથી તો જો દાખલાની અંદર તમારી પાસે રોકાણ કેટલા વેચ્યા એ શોધવા માટે શરૂની બાકી છે ઓકે એક લાખ પચીસ હજાર એમાં તમે ખરીદી કેટલાની કરી પાંચ લાખ ચાલીસ હજાર ઓકે તો ટોટલ થશે છ લાખ હજાર એમાંથી તમે છેવટની બાકી કેટલી રાખી છે તો છેવટની બાકી રાખેલી છે પાંચ લાખ હજાર તો છ લાખ પાસઠ હજાર માંથી પાંચ લાખ હજાર માઇનસ કરશો એટલે તમને મળશે એક લાખ ચાલીસ હજાર હવે આ એક લાખ ચાલીસ હજારના રોકાણો આપણે વેચ્યા છે પરંતુ કેટલાની ખોટથી વેચ્યા છે વીસ ટકા તો વીસ ટકા ખોટ તો એક લાખ ચાલીસ હજારના વીસ ટકા કરશું તો અઠ્યાવીસ હજાર આવશે એટલે અઠ્યાવીસ હજારની ખોટ કરીને આપણે વેચ્યા છે તો આપણે વેચાણ કિંમત કેટલા આવશે એક લાખ ને બાર હજાર આપણી વેચાણ કિંમત કેટલી આવશે એક લાખ બાર હજાર વેચાણ કિંમત હવે રોકાણો વેચે એટલે રોકાણો ખાતાની જમા બાજુ તો અહીંયા આવશે બેંક ખાતે લાખ ને તમારો જમા બાજુ જ લખશો અહીંયા અઠ્યાવીસ હજાર એટલે નફા નુકસાન ખાતે ખોટ ઓકે વંદે બાજુનું ટોટલ કરશું તો છ લાખ પાસઠ હજાર રૂપિયા થશે છ લાખ પાસઠ હજાર ઓકે રોકાણોનું ખાતું બની ગયું હવે તમારે શોધવાનું છે કે રોકડ પ્રવાહ કેટલો થયો ચોખ્ખો તો જો તમને અહીંયા બે જાતનો રોકડ પ્રવાહ થાય છે રોકાણ વેચવાથી તમને રોકડ પ્રવાહ મળે છે અને તમે રોકાણ ખરીદવાથી તમારી પાસે રોકડ પ્રવાહ જાય છે ઓકે એટલે રોકાણ વેચાણ કરવાથી તમને કેટલો રોકડ પ્રવાહ મળે છે એક લાખ બાર હજાર અને રોકાણ ખરીદી કરવાથી તમારી પાસેથી પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયાનો રોકડ પ્રવાહ જાય છે એટલે તમારી પાસે જે ચોખ્ખો રોકડ પ્રવાહ છે એ કેટલો થશે તો ચોખ્ખો રોકડ પ્રવાહ જશે ચાર લાખ અઠ્ઠાવીસ હજાર मईनस में आश ओके रोकाण प्रवृत्ति में मल्त चोखो रोकड़ प्रवाह रोका प्रवृत्ति चोखो रोकड़ प्रवाह ओके कम्प्लीट थी गयो आ दाख लो चलो तो नेक्स्ट क्वेश्चन पर जाइए નંબર બે જો ક્વેશ નંબર બે માં તમને કઈ વિગત આપેલી છે તે જો તમને હાર્દિક લિમિટેડના બાકીઓ આપેલી છે જેમાં તમારી પાસે છે છે યંત્ર ઓકે અને બીજું ઘસારા ફંડ તમને શરૂઆતની યંત્રની બાકી આપેલી છેવટની યંત્રની બાકી આપેલી છે ઘસારા ફંડની બાકી આપેલી છે બંધે પછી નીચે કહેવામાં આવેલું છે કે એકત્રીસ ત્રણ બે હાજર ચૌદના રોજ હાર્દિક લિમિટેડે એક યંત્ર કે જેના પર સાઠ હજારની ઘસારાની જોગવાઈ કરેલી છે તેને ચોપડે કિંમત પર નેવું હજાર છે અને તે પંદર હજારની ખોટથી વેચ્યું છે તેની ચોપડે કિંમત નેવું હજાર છે અને પંદર હજારની ખોટથી વેચ્યું છે ઉપરની વિગતોને આધારે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે અને ઘસારા ફંડનું ખાતું તૈયાર કરવાનું છે અને પછી તમને પૂછેલું છે કે યંત્રની ખરીદી કેટલી કરી અને ઘસારા ફંડ ખાતે કરેલી જોગવાઈની રકમ પણ શોધવાની છે માર્ચ એપ્રિલ બે હજાર ચૌદમાં પૂછાયેલો છે ચલો તો સ્ટાર્ટ કરીએ તો જુઓ સૌથી પહેલા યંત્ર ખાતાની ઉધાર બાજુ તમે બાકી આગળ લાવ્યા જેમાં સરની બાકી યંત્રની કેટલી છે છ લાખ ઓકે યંત્રની શરૂની બાકી તમે કેટલી લખશો છ લાખ અને બાકી આગળ લઈ ગયા તો યંત્રની છેવટની બાકી કેટલી છે સાત લાખ પચાસ હજાર તો તમે સાત લાખ પચાસ હજાર લખશો હવે તમે ઘસારા ફનનું ખાતું બનાવશો ઓકે ઘસારા ફનનું ખાતું બનાવશો અને ઘસારા ફનની બાજુમાં અહીંયા જમા બાજુ ઘસારા ફનની જમા બાજુ એની શરૂની બાકી આવશે એટલે બાકી આગળ લાવ્યા ધ્યાન રાખજો ઘસારા ફંડની જમા બાજુ એની શરૂની બાકી આવશે એક લાખ પચાસ હજાર અને એની છેવટની બાકી એટલે બાકી આગળ લઈ ગયા આવશે એક લાખ પંચોતેર હજાર ઓકે છેવટની બાકી શરૂની બાકી થઈ ગઈ હવે તમારે એ જોવાનું છે કે આપણે કેટલાનું યંત્ર કેટલા રૂપિયાનું હતું અને કેટલા રૂપિયા ખોટથી વેચ્યું છે તો જો દાખલામાં તમને યંત્ર આપેલું છે જેની કુલ પડતર કેટલી હશે યંત્રની પડતર કેટલી છે તો યંત્રની પડતર તમને દાખલામાં નથી આપેલી પરંતુ તમને એમ કીધેલું છે કે તેની ચોપડે કિંમત નેવું હજાર છે ઓકે દાખલાની અંદર તમને ચોપડે કિંમત આપેલી છે તો ચોપડે કિંમત એટલે કે જે ઘસારો બાદ થયા પછી જે કિંમત આવે એને આપણે ચોપડે કિંમત કહીએ તો જો દાખલામાં તમે જે યંત્ર વેચ્યું છે એના પર ઘસારો આપેલો છે જો હાર્દિક લિમિટેડ એક યંત્ર જેના પર સાહીઠ હજારની જોગવાઈ કરેલી હતી એટલે નેવું હજાર હતી ઓકે એટલે પડતર કિંમત તમારી પાસે કેટલી હતી તો જો તમે ઉપર પ્લસ કરી શકો તો તમારી પાસે પડતર કિંમતનો આન્સર આવી જશે એક લાખ પચાસ હજાર ઓકે એટલે કહેવાનો મતલબ એમ છે કે એક લાખ પચાસ હજારનું યંત્ર હશે જેના પર ઘસારો હજાર સાહીઠ હજાર ઘસારો બાદ થયા પછી તમને ચોપડે કિંમત મળશે નેવું હજાર અને તમને એ યંત્ર વેચેલું છે છે એમ કીધેલું તો ખોટ કેટલા રૂપિયા છે પંદર હજાર તો પંદર હજાર તમે અહીંયાથી માઇનસ કરશો એટલે નેવું હજારમાંથી પંદર હજાર બાદ કરશો તો તમે પંચોતેર હજારની અંદર યંત્રનું વેચાણ કર્યું છે ઓકે એટલે આ થશે આપણી વેચાણ કિંમત ઓકે હવે જો જે યંત્ર વેચી દીધું એનો ઘસારો કેટલો હતો તો જે યંત્ર વેચી દીધું એનો ઘસારો હતો સાહીઠ હજાર ને આ સાઈઠ હજાર ઘસારાની એન્ટ્રી ક્યાં જશે જે યંત્ર વેચીએ એ યંત્રના ઘસારાની એન્ટ્રી ક્યાં જશે તો જો એ યંત્રનો જે ઘસારો છે સાઈઠ હજાર તે ઘસારા ફંડ ખાતામાં ઉધાર બાજુ આવશે લખાશે યંત્ર ખાતે યંત્ર ખાતે કેટલા રૂપિયા લખાશે સાહીઠ હજાર અને યંત્ર ખાતામાં ક્રોસ થઈને જમા બાજુ શું આવશે ફંડ ખાતે કેટલા રૂપિયા આવશે સાઈઠ હજાર ઓકે સાઈઠ હજાર આવશે ઘસારા ફંડ ખાતે ઓકે ત્યારબાદ હવે તમે જે યંત્ર વેચ્યું એના પર તમને કેટલા રૂપિયા ખોટ ગઈ છે તો ખોટ ગઈ છે તમને એક લાખ સોરી પંદર હજાર કેટલા રૂપિયા ખોટ ગઈ છે પંદર હજાર તો પંદર હજારની ખોટ તમને અહીંયા જમા બાજુ યંત્ર ખાતામાં લખાશે નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા ખોટ ગઈ છે પંદર હજાર રૂપિયા ઓકે ત્યારબાદ તમે યંત્રને વેચાણ કેટલામાં કર્યું છે તો યંત્રનું જે વેચાણ છે એ આપણે કર્યું છે પંચોતેર હજારમાં યંત્રનું વેચાણ પંચોતેર હજારમાં કર્યું છે તો પંચોતેર હજાર અહીંયા આવશે બેંક ખાતે ઓકે વેચાણ હવે દાખલામાં તમને પૂછ્યું શું છે તો દાખલામાં તમને એક જ વસ્તુ પૂછ્યું છે કે તમે કેટલા રૂપિયાનું યંત્ર ખરીદ્યું હશે તે બતાવો અને કેટલા રૂપિયાની કરવેરાની જોગવાઈ કરી છે તે બતાવો ઓકે તો તમે પહેલાં જ યંત્રની જમા બાજુનું ટોટલ કરો સાઠ હજાર વધતા પંદર હજાર પ્લસ પંદર પંચોતેર હજાર પ્લસ સાત લાખ પચાસ હજાર તમારું ટોટલ આવશે અહીંયા નવ લાખ ઓકે નવ લાખમાંથી છ લાખ માઇનસ કરશું તો આવશે ત્રણ લાખ હવે આ જે ત્રણ લાખ આવ્યા તે આવશે આપણી બેંક ખાતે રકમ આવશે જેને કહેવાશે આપણે ખરીદી ઓકે આ રકમ આપણે શોધવી પડશે એ જ રીતના ઘસારા ફંડમાં તમે ઉધાર બાજુ ટોટલ કરો એક લાખ પંચોતેર હજાર પ્લસ સાહીઠ હજાર એટલે આવશે બે લાખ પાંત્રીસ હજાર બે લાખ પાંત્રીસ હજાર આ સાઈડ ડિફરન્સ આવશે અને ડિફરન્સને આપણે લખશું નફા નુકસાન ખાતે ઘસારાની નવી જોગવાઈ કહેવાશે નફા નુકસાન ખાતે જોગવાઈ આ થશે આપણી નવી જોગવાઈ ઘસારાની જે ચાલુ વર્ષની રકમ કેવાશે તો તમારે બે રકમ શોધવાની હતી નવા યંત્રની ખરીદી કેટલી કરી અને ઘસારા ફંડ ખાતે કેટલી જોગવાઈ કરી છે તે કમ્પ્લીટ આ દાખલો વારે વારે યુનિવર્સિટીમાં પૂછાય છે શોર્ટ દાખલાની અંદર તો ધ્યાન રાખજો કઈ એન્ટ્રી કઈ રીતે થાય છે તે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ચલો તો ક્વેશન નંબર ક્વેશ્ચન નંબર તમને એક્સ લિમિટેડ ની માહિતી આપેલી છે જેમાં શરૂઆતની બાકીના રોકાણો આપેલા છે સત્તર હજાર અને રોકાણો આપેલા છેવટની બાકીના ચૌદ હજાર તો સૌથી પહેલા તમે રોકાણો ખાતું બનાવી દો રોકાણો ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા બાકી આગળ લાવ્યા ચૌદ હજાર બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા લઈ ગયા તો ચૌદ હજાર છેવટની બાકી થઈ ગઈ ચૌદ હજાર હવે દાખલાની અંદર તમને કીધેલું શું છે તો વર્ષ દરમિયાન કંપનીએ શરૂઆતના ધારણ કરેલ રોકાણમાંથી જો વર્ડ શું છે શરૂઆતના ધારણ કરેલ રોકાણમાંથી ચાલીસ ટકાના રોકાણો બેતાલીસોના નફાથી વેચ્યા છે એનો મતલબ એ થયો કે તમે જે શરૂઆતમાં રોકાણો ધારણ કરેલા છે કેટલા સત્તર હજાર આ સત્તર હજારના રોકાણોમાંથી ચાલીસ ટકાના રોકાણો એટલે સત્તર હજારના તમે ચાલીસ ટકા કરશો તો કેટલા રૂપિયાના રોકાણો થશે સિક્સટી એટ હન્ડ્રેડ ઓકે આ રોકાણો તમે નફાથી વેચેલા છે તો નફો કેટલો થયો છે તો તમને કીધેલું છે બેતાલીસસો રૂપિયા નફો થયો છે કેટલા રૂપિયા નફો થયો છે બેતાલીસ રૂપિયા એટલે બેતાલીસ ને આપણે આમાં એડ કરશું તો આપણે રોકાણોની વેચાણ કિંમત કેટલી છે તે મળી જશે અગિયારસો રૂપિયા ઓકે આ થઈ ગઈ વેચાણ કિંમત ઓકે એનો મતલબ એ થયો કે આપણે સિક્સટી એટ હંડ્રેડના રોકાણો અગિયાર હજારમાં વેચ્યા છે તો રોકાણો વેચાણ કરીએ તો જમા બાજુ એન્ટ્રી થશે તો અહીંયા આવશે બેંક ખાતે વેચાણ ઓકે અને અગિયાર હજારની જે એન્ટ્રી છે તમે વેચાણ તરીકે અહીંયા લખશો અને જે નફ નફો થયો વેચાણ પર જે નફો થયો

ઉધાર બાજુની બાકી માઈનસ કરો સત્તર હજાર અને બેતાલીસો તો તમારા આડત્રીસો રૂપિયાનો ડિફરન્સ આવે છે આ આડત્રીસો રૂપિયાનો ડિફરન્સ આવશે બેંક ખાતે જેને આપણે કહેવાશે ખરીદી ઓકે જેને આપણે કહેવાશે ખરીદી એટલે આપણે આડત્રીસો રૂપિયાના નવા રોકાણ ખરીદ્યા હશે અને આપણે જૂના રોકાણો અગિયાર હજારમાં વેચ્યા હશે દાખલામાં હવે તમને પૂછ્યું શું છે તો તમને રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ ગણવાનો છે તો આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ રોકાણ પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ કેટલો આવશે તો જો રોકાણ વેચાણ કેટલાનું કર્યું છે રોકાણ વેચાણ કર્યું છે અગિયાર હજાર અને રોકાણ ખરીદી કેટલાની કરેલી છે તો અડ આડત્રીસો રૂપિયાની એટલે તમને જે ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે તે અગિયાર હજાર માઇનસ આડત્રીસો એટલે તમને મળશે બેતાલીસો સોરી બોતેરસો બોતેરસો રૂપિયા મળશે ઓકે તો આ થઈ ગયો રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ ઓકે દાખલો કમ્પલીટ થઈ ગયો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ ક્વેશ્ચન નંબર ફોર તો ક્વેશ્ચન નંબર ફોરમાં તમને એક કંપનીની પાકા સર્વેની માહિતી આપેલી છે જેમાં યંત્રો દસ હજાર છે ઘસારાની જોગવાઈ છે ત્રણ હજાર આ બંદ શરૂની બાકી છે ત્યારબાદ સોળ હજાર ત્યારબાદ બે હજાર સોળની માહિતી સોળ લાખ આપેલી છે યંત્રની અને ઘસારાની જોગવાઈ આપેલી છે ચાર ચાર લાખ ઓકે તો પાછો જો યંત્ર અને ઘસારાની જોગવાઈ નું ખાતું આપેલું છે તો પહેલા બંદોની બાકીની એન્ટ્રી કરશું યંત્ર બનાવશું ઓકે અને ઘસારા જોગવાઈ ખાતું યંત્ર ખાતાની શરૂની બાકી આવશે ઉધાર બાજુ એટલે લખશું બાકી આગળ લાવ્યા કેટલા આવશે દસ લાખ અને ઘસારાની શરૂની બાકી આવશે જમા બાજુ બાકી આગળ લાવ્યા જમા બાજુ કેટલા છે તો શરૂની બાકી દસ લાખ હતી યંત્રની અને ત્રણ લાખ હતી ઘસારાના જોગવાઈની તો ત્રણ લાખ રૂપિયા એટલે આવશે જમા બાજુ ત્યાર બાદ છેવટની બાકી સોળ લાખ અને ચાર લાખ છે તો અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા સોલ લાખ રૂપિયા જે જમા બાજુ આવશે અને ઉધાર બાજુ ઘસારાની બાકી આગળ લઈ ગયા જે આવશે ચાર લાખ રૂપિયા હવે તમને જે કીધેલું છે હવાલામાં તે જો કે પંદર સોળના વર્ષ દરમિયાન બે લાખની મૂળ કિંમતનું જે યંત્ર છે જેના પર ભેગો થયેલો ઘસારો એક લાખ છે અને એકત્રિત થયેલ ઘસારો એક લાખ થઈ ગયો જેને આપણે સાહીઠ હજારમાં વેચવામાં આવેલ છે હવે જો હમણાં જ આપણે આવો ક્વેશ્ચન કર્યો કે જેમાં તમને મૂળ કિંમત આપેલી છે બે લાખ એટલે કે પડતર કિંમત તો તમે જે યંત્ર વેચ્યું એની પડતર કિંમત તમને કેટલી આપેલી છે બે લાખ ઓકે તમે એના પર જે ઘસારો ભેગો થયેલો છે એ ઘસારો કેટલો છે એક લાખ એટલે તમને જે મળશે એ ચોપડે કિંમત મળશે એક લાખ ચોપડે કિંમત અને તેના પર તમને નફો થયો હશે કે ખોટ થયો હશે તો જો તમે વેચાણ કેટલામાં કર્યું છે સાઈઠ હજારમાં ઓકે વેચાણ કેટલામાં કર્યું છે સાઈઠ હજાર તો વેચાણ સાઈઠ હજાર કર્યું હોય તો તમે એક લાખનું યંત્ર કેટલાના ખોટથી વેચ્યું હશે તો ચાલીસ હજારના ખોટથી વેચ્યું હશે તો જ તમને સાઈઠ હજારનું વેચાણ કર્યું હશે તો અહીંયા આવશે તમને ખોટ ઓકે એટલે ચાલીસ હજારની ખોટ કરી હોય તો જ સાઈઠ હજારમાં વેચ્યું હોય હવે પાછી આની બધાની એન્ટ્રી કરવાની છે તેમાં ઘસારાની એન્ટ્રી જો ક્યાં થશે તો ઘસારાની એન્ટ્રી થશે ઘસારાના જોગવાઈમાં ઉધાર બાજુ જે યંત્ર વેચી દે એનો ઘસારો ઘસારાની જોગવાઈમાં ઉધાર બાજુ એન્ટર થાય એટલે અહીંયા લખશું યંત્ર ખાતે કેટલા રૂપિયા આવશે એક લાખ ઓકે અને આ જ એન્ટ્રીને તમે યંત્રમાં ક્રોસ કરશો એટલે અહીંયા આવશે ઘસારા જોગવાઈ ખાતે કેટલા રૂપિયા થશે તો જો દાખલાની અંદર તમને કેટલા રૂપિયાની ખોટ આપેલી છે તો દાખલાની અંદર તમને ખોટ આપેલી છે ચાલીસ હજાર રૂપિયા ઓકે ખોટ કેટલી આપેલી છે ચાલીસ હજાર રૂપિયા મતલબ કે તમારે અહીંયા જમા બાજુ પર એન્ટ્રી કરવાની છે ચાલીસ હજાર રૂપિયાની ખોટ યંત્ર ખાતાની જમા બાજુ ચાલીસ હજારની ખોટ એટલે આવશે નફા નુકસાન ખાતે ઓકે ખોટ આવશે ત્યારબાદ તમે કેટલા રૂપિયાનું યંત્ર વેચ્યું તો સાઈઠ હજારમાં વેચું તો સાત હજાર રૂપિયા તમે અહીંયા જમા બાજુ બેંક ખાતે ઓકે વેચાણ તો જો તમે જમા બાજુનું ટોટલ કરશો એક લાખ વધતા ચાલીસ હજાર સાહીઠ હજાર અને એક લાખ સોરી સોળ લાખ સોળ લાખ એટલે તમને મળશે અઢાર લાખ રૂપિયા ઓકે અને અઢાર લાખમાંથી દસ લાખ જાય તો કેટલા બચશે આઠ લાખ એટલે આઠ લાખ રૂપિયાનું તમે યંત્ર શું કર્યું હશે ખરીદી કર્યું હશે તો અહીંયા લખશું બેંક ખાતે ખરીદી ઓકે અને ત્યારબાદ તમે ઘસારાની જોગવાઈનું ખાતું ક્લોઝ કરો તો ચાર લાખ અને એક લાખ એટલે અહીંયા આવશે પાંચ લાખ અને પાંચ લાખમાંથી તમે ત્રણ લાખ માઇનસ કરશો તો જે બે લાખ બચશે એ ચાલુ વર્ષની જોગવાઈ થશે જેને આપણે નફા નુકસાન ખાતે લઈ જશું જેને લખાશે ચાલુ વર્ષની જોગવાઈ ચાલુ વર્ષની જોગવાઈ ઓકે તો દાખલો કમ્પ્લીટ તમને બીજું દાખલામાં પૂછ્યું શું છે તો જો ચાલુ વર્ષનો ઘસારો કેટલો થશે નફા નુકસાન ખાતે તો એ આર્ય બે લાખ રૂપિયા થશે તથા વર્ષ દરમિયાન યંત્રોની ખરીદી કેટલી થશે તો યંત્રની ખરીદી એસી હજાર થશે સોરી આઠ લાખ થશે અને યંત્ર ખરીદ્યા બાદ તમને પૂછ્યું છે રોકડ પ્રવાહ પત્રક પર શું અસર થશે તો રોકડ પ્રવાહ પત્રક પર શું અસર થશે તો એ પણ આપણે દર્શાવી દઈએ ચલો તો જો રોકડ પ્રવાહ પત્રકમાં રોકાણ પ્રવૃત્તિમાં અસર થશે રોકાણ પ્રવૃત્તિ પર અસર થશે ઓકે યંત્ર ને બધું ખરીદવાથી રોકાણ પ્રવૃત્તિ પર અસર થશે તો રોકાણ પ્રવૃત્તિ એમાં યંત્ર વેચાણ એક લાખ રૂપિયા આવશે સોરી સાઈઠ હજાર રૂપિયા આવશે યંત્ર વેચાણ આપણે સાઈઠ હજાર રૂપિયામાં યંત્ર વેચાણ કર્યું છે અને યંત્ર ખરીદી તો આપણે એક લાખ રૂપિયાની ખરીદી કરી છે તો ખરીદી કરવાથી રોકડ જાય જાય એટલે માઇનસ અને રોકડ મળશે વેચાણ કરવાથી એટલે પ્લસ એટલે તમારી પાસે જે ચોખ્ખો રોકડ પ્રવાહ આવશે એ આવશે માઇનસ ચાલીસ હજાર રોકડ પ્રવાહ ઓકે તો આ ફરક પડશે તમારા રોકડ પ્રવાહ પત્રકના રોકાણ પ્રવૃત્તિમાં ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ ક્વેશ્ચન નંબર રહેશે પાંચ જે તમને ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં પૂછાયેલો છે ઓકે તો જો કંચન કંપનીના રોકાણોની માહિતી આપેલી છે વળી પાછો સેમ ક્વેશ્ચન બે લાખ અને રોકાણોની છેવટની બાકી આપેલી છે ચાર લાખ પચાસ હજાર તમને કીધેલું છે કે ચાર લાખના રોકાણો ખરીદ્યા છે અને ચોપડા કિંમત પર વીસ ટકા નફાથી વેચ્યા છે કેટલાક રોકાણો હવે આ કેટલાક રોકાણો છે એ આપણે શોધવાના રીતે તો સેમ ક્વેશ્ચન છે આપણે પહેલો જ ક્વેશ્ચન આવો કર્યો છે રિપીટેડ ક્વેશ્ચન છે યુનિવર્સિટીમાં ઉધાર બાજુ અને જમા બાજુ સૌપ્રથમ તમે શરૂની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા લખી દો બાકી આગળ લાવ્યા આવશે બે લાખ રૂપિયા બાકી આગળ લઈ ગયા કેટલા આવશે તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા હવે કેટલાના રોકાણ ખરીદ્યા છે તો તમે બેંક ખાતે ખરીદી હંમેશા ઉધાર બાજુ આવશે એટલે બેંક ખાતે ખરીદી ઓકે ચાર લાખના રોકાણો તમે ખરીદેલા છે તો ચાર લાખ તમે બેંક અહીંયા રોકાણ ખાતે ઉધાર કરશો ઓકે ત્યારબાદ હવે નક્કી કરવાનું છે કે કેટલા રૂપિયાના રોકાણો આપણે વેચ્યા હશે તો જો શરૂની બાકી કેટલી છે બે લાખ બે લાખના રોકાણો સ્ટાર્ટિંગમાં આપણી પાસે હતા એમાં આપણે નવી ખરીદી કેટલી કરી છે તો ચાર લાખ એટલે કુલ આપણી પાસે ચાર લાખની ખરીદી કરવાથી છ લાખના રોકાણો બની ગયા ત્યારબાદ આપણી પાસે છેવટની બાકી કેટલી છે તો ચાર લાખ પચાસ હજાર એનો મતલબ એ થયો કે આપણે એક લાખ પચાસ હજારના રોકાણો વેચ્યા હશે પરંતુ એક પચાસના રોકાણો કેટલા ટકાના નફાથી વેચ્યા છે એ તમને આપેલું છે વીસ ટકાના નફાથી દાખલામાં તમને વીસ ટકાનો નફો આપેલો છે તો અહીંયા તમે પ્લસ કરશો વીસ ટકા નફો તો એક લાખ પચાસ હજારના વીસ ટકા કરશો એટલે ત્રીસ હજાર રૂપિયા નફો થયો એટલે ત્રીસ હજાર રૂપિયા નફો એડ કરશું એટલે તમે રોકાણોનું વેચાણ કર્યું હશે એક લાખ એસી હજારથી અને આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત અને વેચાણ કિંમત તમારે લખવાની આવશે જમા બાજુ કારણ કે ઉધાર બાજુ આપણે ખરીદી લખીએ છીએ તો જમા બાજુ વેચાણ આવશે બેંક ખાતે એટલે આવશે વેચાણ કેટલા રૂપિયાનું વેચાણ કર્યું છે એક લાખ એસી હજાર અને તમને જે નફો થયો છે એ નફાની જે રકમ છે એ ત્રીસ હજાર આપણે અહીંયા લખી આવશે નફા નુકસાન ખાતે ઓકે દાખલો કમ્પ્લીટ થઈ ગયો બંદે બાજુનું ટોટલ કરી લો ચાર લાખ પચાસ હજાર વધતા એક લાખ એસી હજાર એટલે છ લાખ ત્રીસ હજાર બંદે બાજુ બેલેન્સ તેલી થવું જોઈએ થઈ જાય છે કોઈ ડિફરન્સ નથી આવતો કારણ કે ખરીદી પણ આવી ગઈ વેચાણ પણ આવી ગયું બીજું કંઈ રહેશે નહીં રોકાણ ખાતે તમને દાખલામાં પૂછ્યું શું છે તો ચોખ્ખો રોકડ પ્રવાહ પૂછેલો છે વળી પાછો તો જો ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે તમારી પાસે રોકાણોની ખરીદી કેટલી આપેલી છે રોકાણની ખરીદી કેટલી આપેલી છે તે જુઓ અને રોકાણનું વેચાણ કેટલું આપેલું છે તે જોવો રોકાણનું વેચાણ તમે રોકાણનું વેચાણ કરો એટલે તમને રોકડ પ્રવાહ મળશે એટલે પ્લસ અને તમે રોકાણોની ખરીદી કરો છો ચાર લાખની એટલે રોકડ પ્રવાહ જશે એટલે કે માઇનસ ચાર લાખ માઇનસ અને એક લાખ એસી હજાર પ્લસ એટલે એક લાખ એસી હજાર પ્લસ છે ચાર લાખ માઇનસ કરશો તમે તો તમારી પાસે ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો આવશે બે લાખ ને વીસ હજાર ઓકે અને આ નેગેટિવ આવશે એટલે જાવક થાય છે રોકડ પ્રવાહની ઓકે આ થઈ જશે આપણો ચોખ્ખો રોકડ પ્રવાહ કમ્પ્લીટ નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુ થાઉઝન્ડ એટીનમાં પૂછાયેલો ક્વેશ્ચન જો તમારે પૂછવામાં શું આવેલું છે દાખલાની અંદર તો રોકડ પ્રવાહ ની ગણતરી કરવાની છે કયું તો કામગીરીની પ્રવૃત્તિમાંથી તમારે દાખલામાં કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો છે ઓકે તો જો આ ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે તમને બુક્સની અંદર પણ આ ક્વેશ્ચન વધારે આપેલા છે તો જો તમારે આ દાખલામાં કરવાનું શું છે તો કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો છે તો લખશું આપણે કામગીરીની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ સૌથી પહેલા કામગીરીની પ્રવૃત્તિમાં આવશે ચોખ્ખો નફો હવે જો દાખલામાં ચોખ્ખો નફો કેટલો થાય છે તે જો તમને દાખલામાં માહિતી આપેલી છે બે હજાર પંદર અને બે હજાર ના ઓકે તો તમારી પાસે જો અહીંયા નફા નુકસાન ખાતું દેખાય છે નફા નુકસાન ખાતું એક લાખ વીસ હજાર હતું બે હજાર પંદરમાં એટલે કે બે હજાર પંદરમાં તમારો નફો એક લાખ વીસ હજાર હતો ઓકે ત્યારબાદ તમારો નફો એક લાખ ચાલીસ હજાર થયો એનો મતલબ એ થયો કે તમે એક વર્ષ દરમિયાન કેટલા રૂપિયા નફો કમાયા તો આ એક વર્ષ દરમિયાન તમારો જે નફો થયો એ વીસ હજાર રૂપિયા થયો ઓકે એક લાખ વીસ હજારની અંદર તમારો જે નફો વયદો હશે તો કેટલો વહેદો હશે એક લાખ વીસ હજાર ની અંદર વીસ હજારનો વધારો થયો છે નફો એટલે કે એક લાખ ચાલીસ હજાર બે હજાર સોળ ના છેવટે થયો એટલે આપણી પાસે જે ચોખ્ખો નફો છે એ આવશે વીસ હજાર ઓકે ત્યારબાદ તમારી પાસે અમુક એવા ખર્ચા હોય છે જેનાથી તમારો રોકડ પ્રવાહ પર કોઈ અસર થતી નથી બરાબર જેનાથી તમારો રોકડ પ્રવાહ જતો નથી ફોર એક્ઝામ્પલ જેમ કે પાઘડી તો જો પાઘડી તમે એસી હજાર હતી જેનાથી ચાલીસ હજાર થઈ ગઈ હવે પાઘડીને તમે શું કરો છો માંડીવાળો છો ઓકે પાગડી આપણે શું કરીએ છીએ માંડી વાળીએ છીએ નફા નુકસાન ખાતામાં તો એનો મતલબ એમ થયો કે એસી હજારની પાઘડી હતી જે ચાલીસ હજાર થઈ ગઈ એનો મતલબ કે આપણે ચાલીસ હજારની પાગડી આપણે શું કરી રહ્યા છીએ માંડી વાળી રહ્યા છે એસી હજારમાંથી ચાલીસ હજારની પાઘડી આપણે માંડી વાળી હવે માંડી વાળે પાગડીના કારણે કોઈ પણ દિવસ રોકડ પ્રવાહ ઘટતો નથી ઓકે એટલે કે આ છે એ બિન નાણાકીય ખર્ચ થઈ ગયા જેને આપણે અહીંયા પ્લસ કરશું માંડી વાળેલ પાગડી કેટલા રૂપિયાની પાગડી માંડી વાળી રહેશે ચાલીસ હજાર આપણે પ્લસ કરશું ઓકે એ ચોખ્ખા નફાની અંદર આપણે પ્લસ કરશું ત્યારબાદ કોઈ એવા ખર્ચા છે કે જે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર કર્યા હશે પરંતુ એનાથી આપણી ચોખ્ખા નફા પર એટલે કે રોકડ પ્રવાહ પર કોઈ અસર થતી નથી ઓકે તો જો તમારી પાસે છે સામાન્ય અનામત ઓકે કોઈ પણ એવી અનામત છે કે જેનો આપણે વધારો કર્યો છે તો જો અનામતમાં ચાલીસ હજાર હતી જેના પર આપણે કેટલા વધારો કર્યો વીસ હજાર ઓકે વીસ હજારનો વધારો કર્યો હશે તો જ તો તમારી અનામત સાહીઠ હજાર થઈ હશે એનો મતલબ કે અહીંયા આવશે સામાન્ય અનામત ઓકે વીસ હજારની સામાન્ય અનામત હવે જો સામાન્ય અનામત તમે કોઈપણ દિવસ નફા નુકસાન ખાતામાં ઉધાર કરો તો તેનાથી કોઈ પણ દિવસ રોકડ પ્રવાહ જતો નથી એટલે કે આ પણ બિન નાણાકીય ખર્ચ તરીકે એક જોગવાઈ છે જેને આપણે અહીંયા એડ કરી દેસુ હવે જઈએ આગળ વધીએ તો તમારી પાસે જો નીચે હવાલા તરીકે એક રકમ આપેલી છે જેમાં કીધેલું છે કે એસી હજારનું પડતરનું એક યંત્ર છે જેની ચોપડી કિંમત છપ્પન હજાર છે જેને આપણે બોતેર હજારમાં વેચેલ છે તો પહેલાં આપણે એની ગણતરી કરી લઈએ કે એસી હજારની યંત્રની જે કિંમત હતી એની ચોપડે કિંમત ચોપડે કિંમત કેટલી છે છપ્પન હજાર હવે યંત્રની પડતર કિંમત તમારી પાસે જે છે એ એસી હજાર છે પરંતુ ચોપડે કિંમત છે એ છપ્પન હજાર છે એનો મતલબ કે એસી હજાર અને છપ્પન હજાર વચ્ચે જે ડિફરન્સ છે એ ચોવીસ હજાર શું છે તો એ ચોવીસ હજારનો શું હશે તો ઘસારો હશે જે તમારે શોધવો રહ્યો ચોવીસ હજાર ઘસારો હશે તો જ તો તમારી ચોપડી કિંમત છપ્પન હજાર થઈ હશે એસી હજાર પરથી હવે આ વસ્તુને આપણે બોતેર હજારમાં વેચાણ કર્યું છે જો બોતેર હજારમાં વેચાણ કિંમત આપેલી છે ઓકે તમને જે બોતેર હજારની વેચાણ કિંમત આપેલી છે એનો મતલબ કે વચ્ચે આપણે નફો કેટલો કર્યો તો દાખલાની અંદર છપ્પન ની વસ્તુ આપણે જો બોતેર હજારમાં વેચીએ છીએ તો ઇન ધ સેન્સ કે આપણે સોલ હજાર રૂપિયાનો નફો કર્યો છે નફો તો હવે આના માટે તમારે ઘસારાની જોગવાઈ નું ખાતું બનાવવું પડશે ઘસારાની જોગવાઈ ઓકે ઉધાર અને જમા તો ઘસારાની જોગવાઈની શરૂની બાકી એટલે બાકી આગળ લાવ્યા ક્યાં આવશે તો જમા બાજુ કેટલી બાકી છે તો એક લાખ વીસ હજાર ઘસારાના જોગવાઈની બાકી છે અને છેવટની બાકી છે ચાલીસ હજાર ઓકે તો એક લાખ વીસ હજાર અને અહીંયા આવશે એક લાખ ને ચાલીસ હજાર બાકી આગળ લઈ ગયા હવે આપણે આગળ જ હમણાં દાખલા કરી ગયા જેમાં મેં તમને કીધેલું છે કે જે જે યંત્ર વેચી દે એ યંત્રનો ઘસારો ઘસારા જોગવાઈ ખાતાની ઉધાર બાજુ જાય જે યંત્ર વેચી દે એનો ઘસારો ઘસારાના જોગવાઈ ખાતાની ઉધાર બાજુ જાય એટલે કે આ જે ઘસારો છે એ ચોવીસ હજાર આપણે અહીંયા મૂકશું શું લખશું તો યંત્ર ખાતે અને આ રકમ યંત્ર ખાતામાં જમા બાજુ જાય જો કે આપણે બનાવતા નથી યંત્ર ખાતા કારણ કે દાખલામાં અત્યારે આપણે યંત્ર ખાતાની જરૂર નથી ઓકે તો ટોટલ કરો ઉધાર બાજુ ટોટલ કરશો તો વન લેખ સિક્સટી ફોર થાઉઝન્ડ વન લેખ સિક્સટી ફોર થાઉઝન્ડ અને વન લેખ સિક્સટી ફોર થાઉઝન્ડમાંથી એક લાખ વીસ હજાર બાદ કરશો તો તમારી પાસે જે અહીંયા બેલેન્સ આવશે જમા બાજુ તે આવશે ચુમ્માલીસ હજાર અને આ જે ચુમ્માલીસ હજારનું બેલેન્સ આવશે એ આવશે નફા નુકસાન ખાતે એ થશે ચાલુ વર્ષના ઘસારાની જોગવાઈ જે આપણે અહીંયા એડ કરશું ઘસારાની જોગવાઈ જે આપણે અહીંયા એડ કરશું ઘસારાની જોગવાઈ કુલ કેટલી જોગવાઈ કરી ચાલુ વર્ષે તો ચુમ્માલીસ હજાર ચુમ્માળીસ હજારના ઘસારાના જોગવાઈની આપણે જોગવાઈ કરી છે ચાલુ વર્ષે જેનાથી કોઈ પણ પ્રકારનો રોકડ પ્રવાહ આપણો જતો નથી એટલે આપણે અહીંયા એડ કરી દીધું ઓકે ચાલો ત્યારબાદ આપણે દાખલાની અંદર એક ખોટ આપેલી છે કે નફો આપેલો છે જો નફો આપેલો છે તમને શું કીધેલું છે કે આપણે જે યંત્ર વેચ્યું છે તેના પર નફો થયો છે કેટલા રૂપિયા નફો થયો છે તો સોળ હજાર રૂપિયા અને આ જે નફો થયો છે તે આપણા રોકડ પત્રક પ્રમાણે આપણે અહીંયાથી શું કરતા હોઈએ છીએ માઇનસ રોકાણ વેચાણનો નફો કેટલા રૂપિયા નફો થયો છે સોળ હજાર રૂપિયા રોકાણ વેચાણનો નફો થયો છે જે આપણે માઇનસ કરીએ છીએ આપણા રોકડ પ્રવાહ પત્રકના નિયમ પ્રમાણે ઓકે ત્યારબાદ આપણી પાસે બે રકમ છૂટે છે એક તો દેવાદાર અને એક તો ખર્ચા ચૂકવવાના બાકી હવે જો દેવાદાર જે છે એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે તો એક લાખ સાહીઠ હજાર એક લાખ ચાલીસ હજાર થાય છે એટલે કે ઘટાડો થાય છે તો ઘટાડો થયો કેટલો વીસ હજાર રૂપિયા ઓકે અને ચૂકવવાના બાકી ખર્ચામાં પણ શું થાય છે ઘટાડો થાય છે તો ઘટાડો કેટલો થયો આઠ હજાર રૂપિયા એનો મતલબ કે આપણે અહીંયા લખશું દેવાદારમાં ઘટાડો અને ચૂકવવાના બાકી ખર્ચમાં ઘટાડો કેટલા રૂપિયા છે આઠ હજાર રૂપિયા અને અહીંયા કેટલા છે વીસ હજાર હવે જો સમજો દેવાદાર એ શું છે ચાલુ મિલકત છે ઓકે ચાલુ મિલકતમાં ઘટાડો થાય એટલે કે આપણે એને પ્લસ કરશું એટલે આપણે વીસ હજારને શું કરશું પ્લસ થશ અને જો ચાલુ દેવા હોય તો જો તમારી પાસે ચૂકવવાના બાકી ખર્ચા શું છે ચાલુ દેવા છે એટલે ચાલુ દેવામાં ઘટાડો થાય તો શું કરશું માઇનસ કરશું એટલે આપણે આઠ હજારને માઇનસ કરશું ત્યારબાદ તમે બધાનું ટોટલ કરી લો વીસ હજાર ચાલીસ હજાર વીસ હજાર ચુમ્માલીસ હજાર માઇનસ સોળ હજાર માઇનસ વીસ હજાર મા સોરી પ્લસ વીસ હજાર માઇનસ આઠ હજાર એટલે તમારી પાસે ટોટલ રકમ આવશે એક લાખ ને વીસ હજાર આ થઈ ગયો તમારો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ થોડો લેન્ધી ક્વેશ્ચન છે પરંતુ એક્ઝામમાં પૂછાયેલો છે બે હજાર અઢારની એક્ઝામમાં ઓકે તો એક વખત ફરી જોઈ લેજો ને ઓકે તો આજો આપણે લાસ્ટ ક્વેશ્ચન ટુ થાઉઝન્ડ એટીનની માર્ચ એપ્રિલ એક્ઝામમાં પૂછાયેલો છે ઓકે તો જુઓ ક્વેશ્ચનની અંદર શું લખેલું છે તે કે નીચે આપેલી માહિતી પરથી તમારે કામગીરી પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધવાનો છે કામગીરી પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ તમારે દાખલાની અંદર આપવામાં શું આવેલું છે તો જો કુલ રોકાયેલી મૂડી આપેલી છે કાયમી મિલકતો આપેલી છે રોકાણ ચાલુ મિલકત ચાલુ દેવા અને તમને બે હવાલા આપેલા છે જેમાં કાર્યશીલ મૂડીની ફેરફાર પહેલાનો નફો આપેલો છે અને ચૂકવેલ આવકવેરો આપેલો છે એક લાખ વીસ હજાર દાખલાની અંદર બે હજાર અઢાર અને બે હજાર સત્તર આપેલું છે એટલે કે પહેલા સત્તર અને પછી અઢારને આપણે ધ્યાનમાં લેવાનું શરૂની બાકી સત્તર કેવા હશે અને છેવટની બાકી અઢાર કેવા હશે તો દાખલામાં તમારે સૌથી પહેલા પાકુ સર આપણે બે હાજર સત્તરનું બનાવી લેશું પછી બે હજાર અઢાર નું બનાવશું એટલે સરુની બાકી પહેલા રાખશું અને છેવટની બાકી પછી રાખશું એટલે આપણે કન્ફ્યુઝન નહીં થાય ઓકે તો બે હાજર સત્તરની અંદર આપણી પાસે રોકાયેલી મૂડી કેટલી છે રોકાયેલી મૂડી કેટલી છે તો રોકાયેલી મૂડી તમારી પાસે છે ત્રીસ લાખ ઓકે પાક સર્વ્યા પહેલા રોકાયેલી મૂડી એટલે મૂડી તમે મૂડી દેવા બાજુ ઓકે ત્યારબાદ તમારી પાસે બે હજાર અઢારમાં રોકાયેલી મૂડી છે પચાસ લાખ તો પચાસ લાખ રૂપિયા આપડી રોકાયેલી મૂડી થઈ ગઈ ત્યારબાદ તમારી પાસે કોઈ બીજું એવી મિલકત છે કે જે આપણે દેવા બાજુ બતાવી દઉં ચાલુ દેવા છે હવે ચાલુ દેવા તમારી પાસે બે હાજર સત્તરમાં છે ચાર લાખ તો બે હજાર સત્તરમાં ચાલુ દેવા ચાર લાખ મૂકી દઈએ ઓકે ચાલુ ઓકે ત્યારબાદ બીજી કઈ મિલકત છે તો તમારી પાસે અહીંયા કાયમી મિલકત છે અને કાયમી મિલકત આપણે કાયમી મિલકત આપણે મિલકત બાજુ લખી દઈએ જેમાં વીસ લાખ છે ને ત્યારબાદ થર્ટી નાઇન લેખ છે વીસ લાખ અને ત્યારબાદ થર્ટી નાઇન લેખ હવે રોકાણો છે તો રોકાણો તમારી પાસે પહેલા છ લાખ છે ને પછી પણ છ લાખ જ છે ઓકે ત્યારબાદ ચાલુ મિલકત છે તો ચાલુ મિલકત આવશે હવે જો બે હજાર સત્તર માં ચાલુ મિલકત નથી બે હજાર અઢારમાં ચાલુ મિલકત છે છ લાખ તો આપણી પાસે બે વિગત નથી દાખલાની અંદર તો આ થઈ જેમાં તમારી પાસે સ્ટાર્ટિંગમાં મૂડી દેવા થઈ ગયા અને ત્યારબાદ અહીંયા મિલકત થઈ ગઈ તો આપણે એક નાનકડું પાકું સરયુ બનાવી દઈશું અને પછી જે આપણે ખુટ્ટી વિગત છે આપણે શોધાઈ જશે જો કેવી રીતે શોધાશે તે ત્રીસ લાખ અને ચાર લાખનું આપણે ટોટલ કરશું ને તો ચોત્રીસ લાખ થશે ઓકે અને ચોત્રીસ લાખ રૂપિયા તમે અહીંયા મૂકશો એટલે તમારી પાસે જે બાકી બચતી વિગત આવશે તે મળી જશે એટલે ચોત્રીસ લાખમાંથી વીસ લાખ અને છ લાખ એટલે છવ્વીસ લાખ બાદ કરશું તો તમને મળશે અહીંયા આઠ લાખ ઓકે તે જ રીતે તમે બે હજાર અઢારમાં પહેલા મિલકત સાઇઝનું ટોટલ કરો થર્ટી નાઇન લેક્સ સિક્સ લેક્સ લેક્સ તો એટલે લાખ લાખ આ તમે અહીંયા ઉપર એટલે બચશે તે મિલકત કેટલી આવશે એક લાખ જે છે ચાલુ દેવા આવશે બચતી રકમ શું આવશે ચાલુ દેવા તો આ વસ્તુ તમારે ફાઇન્ડ આ રીતના કરવાની છે ત્યારબાદ તમારે પત્રક બનાવવાનું છે જે તમને પૂછવામાં આવેલું છે કયું તો કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ તો આપણે લખશું અહીંયા કામગીરી પ્રવૃત્તિ માંથી રોકડ પ્રવાહ ઓકે જેમાં તમારી પાસે કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો છે કાર્યશીલ મૂડી ફેરફાર પહેલા નફો કેટલા રૂપિયા આપેલો છે જે તમને આપેલો છે હવાલાની અંદર છ લાખ રૂપિયા કેટલા રૂપિયા આપેલો છે છ લાખ ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરવાનો છે શું આવશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરવાનો હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવામાં ફેરફાર તમારી પાસે ચાલુ દેવા જો ચાલુ દેવા કેવા છે તો ચાલુ દેવા જે છે એમાં તમારો શું થાય છે જો ચાર લાખ રૂપિયા હતો પહેલા જે હવે કેટલા રૂપિયા થઈ જાય છે એક લાખ એટલે કે ચાલુ દેવામાં શું થાય છે ઘટાડો થાય છે કેટલા રૂપિયા ઘટાડો થાય છે ત્રણ લાખ રૂપિયા ઓકે અને એ જ રીતના તમારી પાસે ચાલુ મિલકત કેટલી છે તો દાખલામાં ચાલુ મિલકત તમારી પાસે હતી આપણે છે આઠ લાખ રૂપિયા અને આઠ લાખમાંથી થઈ ગઈ છ લાખ એટલે એમાં પણ શું થાય છે ઘટાડો જ થાય છે તો ઘટાડો એમાં થાય છે બે લાખ રૂપિયા ઓકે તમારી પાસે ચાર લાખની રકમ હતી એક લાખ થઈ ગઈ એટલે ત્રણ લાખનો ઘટાડો થયો આઠ લાખની મિલકત હતી છ લાખ થઈ ગઈ બે લાખ રૂપિયાનો ઘટાડો થઈ ગયો તો જો મેં તમને હમણાં જ કીધું ચાલુ દેવામાં ઘટાડો થાય તો તમારે શું કરવાનું છે બાદ કરવાનું છે અને ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો તમારે શું કરવાનું છે એડ કરવાનું છે તો જો ચાલુ દેવામાં ઘટાડો કેટલા રૂપિયા ઘટાડો થયો છે લાખ તો તમે શું કરશો કરશો એને બાદ અને ચાલુ ઘટાડો તો ઘટાડો થયો છે બે લાખ તો આપણે એને શું કરશું એડ કરશું ઓકે અને ત્યારબાદ તમારે અહીંયા કરવેરાની ચૂકવણી કરવેરાની ચુકવણી લેવાની છે કેટલા રૂપિયા કરવેરાની ચુકવણી કરી છે એક લાખ વીસ હજાર એટલે કરવેરાની ચુકવણી જો આપણે કરેલી હોય તો આપણે અહીંયા બાદ કરીએ છીએ એટલે તમને ફાઇનલ તમારો આન્સર મળી જશે છ લાખમાંથી ત્રણ લાખ બાદ થશે બે લાખ એડ થશે અને એક લાખ વીસ હજાર માઇનસ થશે ત્રણ લાખ એસી હજાર તમારો રોકડ પ્રવાહ મળશે આ થઈ ગયો તમારો આન્સર કમ્પ્લીટ તો જો તમને આ વસ્તુને ખ્યાલ હોવો જોઈએ કે ચાલુ દેવા માં વધારો થાય તો શું થાય અને ઘટાડો થાય તો શું થાય તો ચાલુ દેવામાં વધારો થાય તો તમે વધારો કરશો ઘટાડો થશે તો ઘટાડો કરશો અને ચાલુ મિલકતની અંદર જો વધારો થાય અથવા તો ચાલુ મિલકતની અંદર ઘટાડો થાય તો જો ચાલુ મિલકતમાં વધારો થાય તો તમે માઇનસ કરશો અને ઘટાડો થાય તો પ્લસ કરશો ઓકે તો આ મેથડથી તમે કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધી શકશો કમ્પ્લીટ થઈ ગયું નેક્સ્ટ ટાઈમ આપણે ભંડોળ પ્રવાહ પત્રકના દાખલા કરશું ઓકે